गुरुर् ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। जय सोमनाथ। विद्यार्थी मित्रों, धोरण 11 जीव विज्ञान पाठ 7 प्राणियों रचनात्मक आयोजन जेमा आपणे वंदाली अंतस्थ रचनानी वात करता था। तो वंदाले पहला आपणे जोवानुं छे 5-12 देह गुहामां आगळ जे मनमार्ग छे ते 3 भागमां वेचायेल छे, अग्रांत्र, मध्यांतर अने पश्चांतर। देह गुहामां आवेल अन्नमार्ग 3 भागोमां विभाजित छे। कया कया? अग्रांत्र, मध्यांतर अने पश्चांतर। आ छे अग्रांतर, छे आटलो भाग, छे मध्यांतर छे ने आ पश्चांतर छे। मुख एक नानी नलिकाका कंठनलीमां खुले छे। कंठनलीने अनुसरीने अन्ननली छे ए सांकळी नलिकामय रचना छे। बरोबर? मुख नानी नलिकाका कंठनलीमां खुले छे अने कंठनली ने अनुसरीने अन्ननली सांकळी नलिकामय रचना छे। अन्ननली एक कोठरी जेवी रचना एमां खुले छे जेने अन्न संग्रहाशय तरीके ओळखवामां आवे छे। अन्ननली एक कोठरी जेवी रचनामां खुले छे जेने अन्न संग्रहाशय कहेवामां આવે છે। અન્ન સંગ્રહ હશે જે ખોરાકના સંગ્રહ માટે ઉપયોગી છે। અન્ન સંગ્રહ હશે પેશનીમાં ખુલે છે। પેશનીનું જે બાહ્ય પડ છે એ જાડું છે અને વર્તુળાકાર સ્નાયુનું બનેલું છે। અંદરનું પડ પટલમય અને ક્યુટિકલ યુક્ત હોય છે જે 6 કાયટિન યુક્ત તકતીઓ બનાવે છે જેને આપણે દાંત તરીકે ઓળખીએ છીએ। તો અન્ન સંગ્રહ હશે પેશણીમાં ખુલે। પેશણીનું જે બાહ્ય પડ છે, બાહ્ય આવરણ છે, એ જાડું અને વર્તુળાકાર સ્નાયુઓ ધરાવે છે। અંદરનું પટલ છે ક્યુટિકલ યુક્ત, બરોબર, અને જાડું અને ક્યુટિકલ યુક્ત છે જે 6 કાયટિન યુક્ત તકતીઓ બનાવે છે અને આ તકતીઓને દાંત તરીકે ઓળખીએ છીએ। આ પેશણીનો જે 6 કાયટિન યુક્ત ભાગ જે છે દાંત, એ દાંત ખોરાકના કણોનો બારીક ભૂકો કરવામાં મદદરૂપ છે। ચાવી બારીક ભૂકો કરે છે। સંપૂર્ણ અગ્રાંત્ર અંદરની બાજુએ ક્યુટિકલથી આવરિત છે, બરોબર, અંદરની બાજુએ ક્યુટિકલનું આવરણ છે, તેની સાથે ઘસાયેલ ખોરાકનો ભૂકો થાય છે। અગ્રાંત્ર અને મધ્યાંત્રના જોડાણ સ્થાને, બરોબર, 6-8 અંધ નલિકાઓ આવેલી છે જેને યકૃતીય કે અથવા જઠરીય અધ્યાંત્રો કહેવામાં આવે છે। અગ્રાંત્ર અને મધ્યાંત્રના જોડાણ સ્થાને આંગળીઓ જેવી 6-8 અંધ નલિકાઓ જેને યકૃતીય કે જઠરીય અધ્યાંત્રો તરીકે ઓળખવામાં આવે છે। અધ્યાંત્રનું કાર્ય પાચક રસનો સ્ત્રાવ કરે છે, ખોરાકના પચાવવામાં મદદ કરતા જે રસાયણો છે એનો સ્ત્રાવ કરે, પાચક રસનો સ્ત્રાવ કરે। મધ્યાંત્ર અને પશ્ચાંત્રના જોડાણ સ્થાને 100-150 જેટલી, બરોબર, પીળાશ્ફુર્તિ કાકરા જેવી માલ્પીધિયન નલિકાઓ આવેલી છે। મધ્યાંત્ર અને પશ્ચાંત્રના જોડાણ સ્થાને 100-150 જેટલી તાંતરા જેવી પીળાશ્ફુર્તિ નલિકાઓ છે જેને માલ્પીધિયન નલિકાઓ તરીકે ઓળખવામાં આવે છે, બરોબર છે। અને આ માલ્પીધિયન નલિકાઓ છે દેહ પ્રવાહી જેને હિમોલિમ્ફ કહે છે, હિમોલિમ્ફ માંથી ઉત્સર્ગ પદાર્થોના નિકાલ માટે સહાય કરે છે, બરોબર। માલ્પીધિયન નલિકાઓનું કાર્ય સ્થાન અને કાર્ય જણાવો। માલ્પીધિયન નલિકાઓ તો મધ્યાંત્ર અને પશ્ચાંત્રના જોડાણ સ્થાને વંદામાં પાતળી કાતરા જેવી 100-150 જેટલી સૂક્ષ્મ નલિકાઓ આવેલી છે જેને માલ્પીધિયન નલિકાઓ કહે છે, જે હિમોલિમ્ફમાંથી
ઉત્સુક પદાર્થના નિકાલમાં સહાય કરે છે. હવે પશ્ચાંત્ર સહેજ પાતળું, તે ત્રણ ભાગમાં શેષાંત્ર, કોલોન અને મળાશયમાં ભિન્નત પામેલું છે. ત્રણ ભાગમાં વિભાજિત છે બરોબર, શેષાંત્ર, કોલોન અને મળાશય. મળાશય છે એ મળ દ્વાર વડે શરીરની બહાર ખુલે છે. તો મિત્રો આ થયો વંદાનો પાચન માર્ગ બરોબર. વંદાના પાચન માર્ગ અંતસ્થ રચનામાં વંદાનો પાચન માર્ગ જણાવો તો દેહ ગુહામાં આવેલ અન્ન માર્ગ ત્રણ ભાગો એટલે કે અગ્રાંત્ર, મધ્યાંત્ર અને પશ્ચાંત્રમાં વહેંચાયેલો છે. મુખ એક નલિકાકાર કંઠ નળીમાં ખુલે છે. અન્નનળી કંઠ નળીને અનુસરીને સાંકળી નલિકામય રચના છે બરોબર. મુખ પછી કંઠ નળી, કંઠ નળી પછી અન્નનળી બરોબર. અન્નનળી છે, કંઠ નળીને અનુસરીને સાંકળી નલિકામય રચના છે. અન્નનળી એક કોથળી જેવી રચનામાં ખુલે છે જેને અન્ન સંગ્રહાશય તરીકે ઓળખવામાં આવે છે. આ અન્ન સંગ્રહાશય છે એ ખોરાકનો સંગ્રહ કરવામાં ઉપયોગી છે. અન્ન સંગ્રહાશય આગળ પેશણીમાં ખુલે છે. પેશણીમાં બે સ્તર છે, બાહ્ય પટલ, બાહ્ય સ્તર છે જાડું, વર્તુળાકાર સ્નાયુનું બનેલું છે. અંદરનું પટલ છે એ પાતળું ક્યુટિકલ યુક્ત છે જે છ કાઇટિન યુક્ત તકતીઓ બનાવે છે જેને આપણે દાંત તરીકે ઓળખીએ છીએ. પેશણીમાંના દાંત ખોરાકના કણોનો બારીક ભૂકો કરવામાં મદદરૂપ થાય છે. વર્તુળી સ્નાયુઓ છે એના સંકોચનથી આ જાડું સ્તર છે દબાઈ અને ઉપસે, દબાઈ અને ઉપસે એટલે જે ખોરાક છે આ ક્યુટિકલ યુક્ત કાઇટિન યુક્ત દાંતના સંપર્કમાં આવે છે, પરિણામે આ ખોરાકનો ભૂકો થાય છે. પેશણીમાંના દાંત છે ખોરાકના કણોનો બારીક ભૂકો કરવામાં મદદરૂપ બને છે. સંપૂર્ણ અગ્રાંત્ર છે બરોબર, અંદરની બાજુએ ક્યુટિકલથી આવરિત છે. એનું કારણ પણ એ જ છે, ક્યુટિકલ એટલે સખત રચના છે જેના સાથે ખોરાકના કણો છે એ સંપર્કમાં આવી અને એનો નાના કણોમાં વિભાજન થાય છે. અગ્રાંત્ર અને મધ્યાંત્રના જોડાણ સ્થાને આંગળીઓ જેવી સરખી 6-8 અંધ નલિકાઓ આવેલી છે અને આ અંધ નલિકાઓને યકૃતીય અથવા જઠરીય અધ્યાંત્રો તરીકે ઓળખવામાં આવે છે. અગ્રાંત્ર અને મધ્યાંત્રના જોડાણ સ્થાને આંગળીઓ જેવી સરખી 6-8 અંધ નલિકાઓ આવેલી છે જેને યકૃતીય કે જઠરીય અધ્યાંત્રો તરીકે ઓળખવામાં આવે છે. અધ્યાંત્રોમાંથી પાચક રસનો સ્ત્રાવ થાય છે. ત્યારથી આગળ મધ્યાંત્ર અને પશ્ચાંત્રના જોડાણ સ્થાને લગભગ 100-150 જેટલી, મધ્યાંત્ર અને પશ્ચાંત્રના જોડાણ સ્થાને લગભગ 100-150 જેટલી પીડાશ પડતી તાંતણા જેવી નલિકામય રચના આવેલી છે જેને માલ્પિધિયન નલિકાઓ તરીકે ઓળખવામાં આવે છે. આ માલ્પિધિયન નલિકાઓનું કાર્ય શું? તો કે તે હિમોલિમ્ફ વંદાની અંદર જે દેહ ગુહામાં પ્રવાહી ભરેલું છે, જે રુધિરની ગરજ સારે છે જેને આપણે હિમોલિમ્ફ તરીકે ઓળખીએ છીએ, તો હિમોલિમ્ફમાંથી ઉત્સર્ગ પદાર્થોના નિકાલમાં સહાય કરે છે. પશ્ચાંત્ર મધ્યાંત્રથી સહેજ પાતળો હોય છે અને તે ત્રણ ભાગમાં વિભાજિત છે, શેષાંત્ર, કોલોન અને મળાશય. તો પશ્ચાંત્ર મધ્યાંત્રથી સહેજ પાતળું છે અને ત્રણ ભાગમાં ભિન્નન પામેલું છે, શેષાંત્ર, કોલોન અને મળાશય. મળાશય મળદ્વાર વડે શરીરની બહાર ખુલે છે. તો વિદ્યાર્થી મિત્રો આ આપણે કરી વંદાના પાચન માર્ગની વાત. હવે આવશે વંદાનો રુધિરાભિસરણ તંત્ર. તો આપણે આગળ ભણ્યા છીએ કે બે પ્રકારના રુધિરાભિસરણ તંત્રો જોવા મળે છે. એક ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર
અને બીજું છે બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર. ખુલ્લા પ્રકારના રુધિરાભિસરણ તંત્રમાં અંતરંગ જે અંગો છે, અંતસ્થ અંગો છે, એ રુધિર છે એ ગુહામાં આવેલું છે, અને આ રુધિર ગુહા જે છે રુધિર પ્રવાહીમાં અંતરંગ અંગો છે તરબોર હોય છે, પરિણામે ઉત્સર્ગ દ્રવ્યો અને શ્વસન વાયુઓની આપ લે કરતા હોય છે. જ્યારે બંધ પ્રકારના રુધિરાભિસરણ તંત્રમાં તો કે રુધિર છે એ રુધિર વાહિનીઓ, રુધિર વાહિકાઓ અને હૃદયની અંદર પરિવહન પામતું હોય છે. અહીંયા આપણે વંદામાં છે ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર છે બરાબર, તેમાં રુધિર વાહિનીઓ અલ્પ વિકસિત હોય છે અને રુધિર ગુહામાં રુધિર ભરેલું જે પોલાણ છે રુધિર ગુહા કહીએ છીએ, અલ્પવિકસિત રુધિર વાહિનીઓ રુધિર ગુહામાં ખુલે છે. બધા જ અંતબંધ અંગો જે શરીરની અંદર આવેલા અંગો છે તે રુધિર ગુહામાં આવેલા હોય છે. તે રુધિર અહીંયા વંદાનું રુધિર એટલે આપણે હિમોલિમ્ફ કહીએ છીએ, આ હિમોલિમ્ફમાં તરતા હોય છે, ડૂબેલા હોય છે. હિમોલિમ્ફ છે એ રંગવિહીન પ્લાઝ્મા અને હિમોસાઇટ્સ ધરાવે છે. રુધિર કણિકાઓ જેને હિમોસાઇટ્સ કહીએ છીએ અને બાકી રંગવિહીન પ્લાઝ્મા છે. તો હિમોલિમ્ફની અંદર બંધારણમાં રંગવિહીન પ્લાઝ્મા અને હિમોસાઇટ્સ આવેલા હોય છે. વંદાનું હૃદય એક લાંબી સ્નાયુમય નળી જેવું હોય છે જે ઉદર અને ઉરસની પૃષ્ઠ મધ્ય રેખા સાથે આવેલું હોય છે. હૃદય છે લાંબી સ્નાયુમય નળી જેવું હોય છે, ઉદર અને ઉરસની પૃષ્ઠ મધ્ય રેખા સાથે આવેલું છે. હૃદય ગળણી આકારના ખંડોમાં વિભાજિત થયેલું હોય છે અને તેની બંને બાજુએ મુખિકા બરોબર છિદ્રો આવેલા છે બરોબર. હૃદય ગળણી આકારમાં એક સાઈડ થી ખુલ્લું અને ધીમે ધીમે સાંકડું થતું જતું, જુદા જુદા ખંડોમાં જેને હૃદખંડો કહીએ એમાં વિભાજિત થયેલું છે. બંને બાજુએ મુખિકા હોય છે. રુધિર મહાપ્રકરણમાંથી મુખિકા દ્વારા હૃદયમાં પ્રવેશે છે બરોબર, અને દબાણથી આગળ અગ્ર ભાગે મહાપ્રકરણમાં પાછું ફરે છે. અહીંયા સરળ પ્રકારનું એટલે કે ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર છે એ વંદામાં આવે. ફરીથી એકવાર જોઈ લઈએ, વંદાનું રુધિરાભિસરણ તંત્ર ખુલ્લા પ્રકારનું છે, રુધિર વાહિનીઓ અલ્પવિકસિત હોય છે, રુધિર ગુહામાં ખુલે છે. બધા જ અંતરંગ અંગો કે જે રુધિર ગુહામાં આવેલા હોય છે તે રુધિર એટલે કે હિમોલિમ્ફમાં તરતા હોય છે. હિમોલિમ્ફમાં રંગહીન પ્લાઝ્મા અને હિમોસાઇટ્સ આવેલા હોય છે. વંદાનું હૃદય છે એક લાંબી સ્નાયુમય નળી જેવું હોય છે જે ઉદર અને ઉરસની પૃષ્ઠ મધ્ય રેખા સાથે આવેલું છે. હૃદય ગળણી આકારના હૃદયખંડોમાં વિભાજિત થયેલું છે અને તેની બંને બાજુએ મુખિકા આવેલા હોય છે. રુધિર મહાકોટરમાંથી મુખિકા દ્વારા હૃદયમાં પ્રવેશે છે અને દબાણ સહિત અગ્ર ભાગે મહાકોટરમાં પાછું ફરે છે. ત્યાર પછી અંતસ્થ રચનામાં શ્વસન તંત્રની વાત કરીએ. શ્વસન તંત્ર વંદાનું શ્વસન તંત્ર, શ્વસન તંત્ર શાખિત શાખાઓમાં વિભાજિત શ્વાસ નળીઓનું જાળવું ધરાવે છે કે જે શ્વાસ નળીની 10 જોડ નાના છિદ્રો દ્વારા શરીરની બહારની તરફ ખુલે છે. જેને આ 10 છિદ્રો છે જેને શ્વસન છિદ્રો કહીએ છીએ, જે શરીરની પાર્શ્વ બાજુએ આવેલા હોય છે. પાતળી શાખિત નલિકાઓ જેને આપણે શ્વસન નલિકાઓ સૂક્ષ્મ શ્વાસ નલિકાઓમાં ઉપવિભાજિત થાય છે. હવામાંથી ઓક્સિજનનું બધા જ ભાગો તરફ વહન કરે છે. શ્વસન છિદ્રો ખુલવાની ક્રિયા વાલ્વ દ્વારા નિયંત્રિત થાય છે. સૂક્ષ્મ શ્વાસ વાહિકાઓ પ્રસરણ દ્વારા વાત વિનિમયની ક્રિયા કરે છે. તો અહીંયા શ્વસન તંત્ર પણ પ્રાથમિક કક્ષાનું છે. શ્વસન તંત્ર શાખિત શ્વાસ નળીઓનું જાળવું ધરાવે છે કે જે શ્વાસ નળીની 10 જોડ નાના છિદ્રો દ્વારા બહારની તરફ ખુલે છે અને આ છિદ્રોને આપણે શ્વસન છિદ્ર તરીકે ઓળખીએ છીએ. આ શ્વસન છિદ્રો શરીરની પાર્શ્વ બાજુ પર આવેલા હોય છે. પાતળી શાખિત નલિકાઓ જેને આપણે શ્વસન નલિકાઓ અથવા
सूक्ष्म श्वास नलिकाओं में उपविभाजित थाय छे। आ श्वास नलिकाओ छे हवामांथी ऑक्सीजन नो बधा भागो तरफ वहन करे छे। श्वसन छिद्रो खुलवानी जे प्रक्रिया छे ए वाल्व द्वारा नियंत्रित थाय छे। सूक्ष्म श्वास वाहिकाओ प्रसरण द्वारा वात विनिमय करे छे। अस्तु, जय सोमनाथ विद्यार्थी मित्रों।